गुड मॉर्निंग फ्रेंड्स, आई एम डॉक्टर अभिषेक जोशी वेलकम्स यू इन ऑनलाइन स्कूलिंग एजुकेशन ऑफ पाठक स्कूल अमरेली। विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 10માંથી જે વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવવા ઈચ્છે છે વિજ્ઞાન પ્રવાહ સાથે, એવા વિદ્યાર્થીઓ માટે આજે હું ધોરણ 11ના રસાયણ વિજ્ઞાન સાથે આપણે સૌ મળી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરોમાં આપણે ધોરણ 11 સાયન્સના કેમેસ્ટ્રીની શરૂઆત કરેલી અને જેમાં આપણો ટોપિક હતો હાઇડ્રોકાર્બન, અને હાઇડ્રોકાર્બનમાં આપણે જે પ્રકાર પાડેલા હતા એટલે કે આલ્કેન એટલે કે અસંતૃપ્ત આલ્કેન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને એરોમેટિક હાઇડ્રોકાર્બન, બરાબર। એમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આપણે આલ્કેન સંયોજનોની ચર્ચા કરતા હતા, જેમાં આપણે આલ્કેન સંયોજનો એટલે શું, એનું બંધારણ કેવા પ્રકારનું હોય છે, તેના ગુણધર્મની થોડી ચર્ચા કરેલી, અને છેલ્લે આપણે આલ્કેન સંયોજનોની બનાવટની શરૂઆત કરેલી, અને એમાં આપણે અલગ અલગ પ્રકાર જોયા હતા, જેમાં પહેલો પ્રકાર હતો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કિન અને આલ્કાઇન પ્રક્રિયા કરીએ હાઇડ્રોજન વાયુ સાથે તો આપણને કઈ રીતના એમાંથી આલ્કેન સંયોજનો મળી શકે છે। ઉપરાંત બીજો પ્રકારની આપણે શરૂઆત કરેલી હતી આલ્કાઇલ હેલાઇડમાંથી કઈ રીતના આપણને આલ્કેન સંયોજનો મળી શકે છે તેની ચર્ચા કરતા હતા। વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવવાની બે પ્રક્રિયાઓ આપણે જોવાની છે, જેમાંની એક પ્રક્રિયા આપણે ગયા લેક્ચરોમાં જોયેલી હતી, અને એ પ્રક્રિયા હતી આલ્કાઇલ હેલાઇડમાંથી કઈ રીતના, જેમાં ઝીંક અને HCl સાથે એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને આલ્કેન સંયોજનો મળે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા બે ટોપિકની ચર્ચા કરવી છે, જેમાં પહેલો ટોપિક આપણો છે આલ્કેન સંયોજનોની બનાવટ, અને એમાં એક મહત્વની પ્રક્રિયા એટલે કે વુડ્સ પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો, આપણો મૂળ પ્રકાર છે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન કઈ રીતના બને, આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન કઈ રીતના બને, એ આપણો મૂળ પ્રકાર છે, અને એમાં આપણે બીજી પ્રક્રિયા જોવી છે આલ્કાઇલ હેલાઇડની ઝીંક અને HCl સાથેની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરી ગયા, બીજી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, અને એ પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા, બરાબર। એટલે કે ભાઈ વુડ્સ પ્રક્રિયામાં શું થાય છે, બરાબર, તો આલ્કાઇલ હેલાઇડની શુષ્ક ઇથરની હાજરીમાં સક્રિય ધાતુ જેવી કે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મૂળ આલ્કાઇલ હેલાઇડ કરતા બે ગણા કાર્બન વાળો આપણને આલ્કેન મળે છે। આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા ખૂબ મહત્વની છે, કારણ કે ધોરણ 12 સાયન્સની અંદર પણ આ જ પ્રક્રિયાનું ફરીવાર પુનરાવર્તન થાય છે। શું છે વુડ્સ પ્રક્રિયા, તો કે આલ્કાઇલ હેલાઇડની શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ જેવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બે ગણા કાર્બન વાળો આલ્કેન સંયોજન મળે છે। આવો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું। શુષ્ક ઇથરીય દ્રાવણમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની શુષ્ક ઇથરીય દ્રાવણ આલ્કાઇલ હેલાઇડની કોની સાથે પ્રક્રિયા કરશું, તો કે સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા ઉચ્ચતર આલ્કેન સંયોજનો મળે છે। વિદ્યાર્થી મિત્રો, શબ્દ મહત્વનો છે ઉચ્ચતર આલ્કેન, તો કે ભાઈ શું કહે છે ઉચ્ચતર આલ્કેન, તો કે તમે મૂળ જે આલ્કાઇલ હેલાઇડ લીધેલો હશે, ઉદાહરણ તરીકે તમે જે કોઈ આલ્કાઇલ હેલાઇડ લીધેલો હશે એમાં કાર્બનની સંખ્યાનો વધારો થાય છે, બરાબર, અને કેટલો વધારો, તો કે એક કાર્બન વધી જાય। દાખલા તરીકે તમે એક કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ લીધેલો હોય તો તમને એમાં એક કાર્બન વધે એટલે બે કાર્બન વાળો આલ્કેન મળે છે, ઉચ્ચતર આલ્કેન સંયોજનો મળે છે। આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહેવાય છે। આપણે વિદ્યાર્થી મિત્રો 2 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછી શકાય એવો છે, બરાબર, કે વુડ્સ પ્રક્રિયા સમજાવો,
તો આપણે શું જવાબ લખશું? ઉપરનું લખાણ લખવાનો જે આવે પ્રક્રિયા તો પછી લખશું, પણ પહેલા ઉપરનું ડિસ્ક્રિપ્ટિવ જે લખવાનું આવે એમાં શું લખશું આપણે? તો કે સુસ્ત ઇથરની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે ઉચ્ચતર આલ્કેન સંયોજનો મળે છે. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. CH3Br શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? CH3Br એટલે મિથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમો મિથેન. આ બ્રોમો મિથેનના કેટલા મોલ લીધેલા છે તમે અહીં જોઈ શકો છો, 2 મોલ લીધેલા છે. એની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરી. તો વિદ્યાર્થી મિત્રો શું બને છે પ્રક્રિયામાં? 2 Na છે આપણી પાસે, 2 મોલ સોડિયમ ધાતુ, બરાબર? તો 2 મોલ સોડિયમ ધાતુ 1 મોલ Br સાથે અને અહીંયા બીજા મોલ Br સાથે, 2 મોલ Na 1+1 એટલે 2 મોલ Br. તો 2 Na 2 મોલ Na એટલે કે સોડિયમ ને 2 મોલ Br, તો આપણને શું મળે છે? પહેલા 2 મોલ Na Br એટલે કે સોડિયમ બ્રોમાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી 1 Br દૂર થઈ ગયો છે, એવી જ રીતના અહીંયાથી પણ 1 Br દૂર થઈ ગયેલો છે. તો આ બંને કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડશે, એ બંને કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડી, એટલે આપણે સંયોજકતાના નિયમ મુજબ જોઈન્ટ કરીએ તો શું મળશે? CH3CH3 એટલે કે ઇથેન. વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ તરીકે શું લીધું હતું? મિથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમો મિથેન, બરાબર? એક કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ હતો, નિપજ તરીકે આપણને શું મળ્યું? ઇથેન. તો જે કાર્બન હતા એની કરતા કાર્બનની સંખ્યા વધી ગઈ. સેમ એવી રીતના મિથાઇલ બ્રોમાઇડ ની જગ્યાએ હવે શું લીધું? ઇથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમો ઇથેન. તો ફરીવાર એ જ પ્રક્રિયા, Br 2 મોલ Na, તો 2 મોલ Na Br. C2H5 એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? C2H5 એટલે તો કે CH3CH2. પણ હવે અહીંયાથી Br દૂર થઈ ગયો, એક સંયોજકતા અહીંયા ખાલી પડશે, એવી રીતના અહીંયાથી પણ Br દૂર થયો, તો અહીંયા પણ C2H5 એટલે શું હશે? CH3CH2, એની પણ એક સંયોજકતા ખાલી, બે ને જોઈન્ટ કરી દઈએ તો CH2 C2H5 C2H5, એટલે વિદ્યાર્થી મિત્રો આ શું બની ગયું? બ્યુટેન. 4 કાર્બન થશે એટલે બ્યુટેન મળશે. ઉદાહરણ તરીકે કેટલા કાર્બન લીધા હતા? 2 કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ, નિપજ કેટલા કાર્બન વાળી મળી? 4 કાર્બન વાળો આલ્કેન. તો વિદ્યાર્થી મિત્રો આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેન બનાવવાની આ પ્રક્રિયા શું કામ મહત્વની? તો કે મૂળ આલ્કાઇલ હેલાઇડ કરતા વધારે કાર્બન સંખ્યા વાળા આલ્કેન નિપજ મેળવી શકાય છે. માટે વિદ્યાર્થી મિત્રો 2 માર્કના પ્રશ્નની અંદર પ્રશ્ન ખૂબ મહત્વનો છે, INP પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન થશે આપણા માટે. હવે આપણે ત્રીજો પ્રકાર આલ્કેન સંયોજનોની બનાવટમાં ત્રીજો પ્રકાર જોવા જઈ રહ્યા છીએ, અને એ પ્રકાર છે કાર્બોક્સિલિક એસિડ માંથી કઈ રીતના આપણને આલ્કેન સંયોજનો મળી શકે, બરાબર? તો કાર્બોક્સિલિક એસિડ ના અહીંયા આપણને શેનો ઉપયોગ કરવાનો કીધો છે? સોડિયમ ક્ષાર, બરાબર? કાર્બોક્સિલિક એસિડ ના સોડિયમ ક્ષારને કોની સાથે પ્રક્રિયા કરવાની કીધી છે? સોડા લાઇમ. વિદ્યાર્થી મિત્રો સોડા લાઇમ એટલે શું? તો કે NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ ના મિશ્રણને. સોડા લાઇમ એટલે શું થશે? NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ ના મિશ્રણને શું કહેવામાં આવે છે? સોડા લાઇમ, બરાબર? તો કાર્બોક્સિલિક એસિડ ના સોડિયમ ક્ષારને સોડા લાઇમ સાથે ગરમ કરતા કાર્બોક્સિલિક એસિડ કરતા 1 કાર્બન ઓછો હોય, 1 ઓછા કાર્બન પરમાણુ વાળા આલ્કેન સંયોજનો બને છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયામાં ધ્યાન રાખવું પડશે, વુડ્સ પ્રક્રિયામાં શું થતું હતું? જે આલ્કાઇલ હેલાઇડ હતો એની કરતા 1 કાર્બન વધારે હોય એવા પ્રકારનો આલ્કેન મળતો હતો,
જ્યારે કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન મેળવવા જઈએ ત્યારે તો કે જે કાર્બોક્સિલિક એસિડ હશે એના કરતા એક ઓછા કાર્બન વાળો આલ્કેન મળે છે। ફરીવાર વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખશું, કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારને સોડા લાઇમ સાથે એટલે કે NaOH અને CaO નું મિશ્રણ સાથે ગરમ કરતા કાર્બોક્સિલિક એસિડ કરતા એક ઓછા કાર્બન પરમાણુ વાળા આલ્કેન સંયોજનો બને છે। આ પ્રક્રિયાને એક બીજું નામ પણ આપવામાં આવ્યું છે, ડીકાર્બોક્સિલેશન કહે છે। વિદ્યાર્થી મિત્રો આને એક નવો શબ્દ આવ્યો ફરીવાર, ડીકાર્બોક્સિલેશન। હમણાં આપણે સમજશું કે શું કામ આવું નામ આપવામાં આવ્યું, બરાબર। કોઈ પ્રક્રિયામાં આપણે પાણીનો અણુ ઉમેરીએ છીએ, દાખલા તરીકે કોઈ પ્રક્રિયામાં આપણે પાણીનો અણુ ઉમેરીએ છીએ તો એના માટે શબ્દ વપરાય છે જલીયકરણ। જલીયકરણ શબ્દને અંગ્રેજીમાં વધારે સારી રીતના સમજી શકશું, હાઇડ્રેશન, બરાબર। H2O નું ઉમેરાવું એને અંગ્રેજીમાં શું કહેવાય છે, હાઇડ્રેશન, બરાબર। સેમ એવી રીતના પાણીનો અણુ દૂર થવો તો એના માટે આપણે નિર્જલીકરણ, અને અંગ્રેજીમાં એના માટે વધારે સારો શબ્દ શું આવે છે તો કે ડીહાઇડ્રેશન। હાઇડ્રેશન એટલે પાણીનો અણુ ઉમેરાવો, ડીહાઇડ્રેશન એટલે પાણીનો અણુ દૂર થવો। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવા જ પ્રકારના કંઈક ટર્મિનોલોજીનો ઉપયોગ કરેલો છે, ડીકાર્બોક્સિલેશન। કાર્બોક્સિલેશન એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનું ઉમેરાવું। કાર્બોક્સિલેશન એટલે શું થાય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર CO2 નું ઉમેરાવું, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે કાર્બોક્સિલેશન। હવે અહીંયા શું શબ્દ વાપરો, ડીકાર્બોક્સિલેશન। ડીકાર્બોક્સિલેશન એટલે શું થતું હોય, પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અણુ દૂર થતો। તો કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન બનાવવાની જે પદ્ધતિ છે એમાં શું દૂર થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને શું કહી શકાય છે, ડીકાર્બોક્સિલેશન, બરાબર। ઉદાહરણ દ્વારા સમજીએ, CH3COOH-Na+, વિદ્યાર્થી મિત્રો શું કહેવાશે, અહીંયા એચ વધતો એસિટિક એસિડ, CH3COOH એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ, પણ હવે કોનો ઉપયોગ કરવાનો કીધો છે, સોડિયમ ક્ષાર એટલે H+ દૂર કરી દીધો, ત્યાં કોણ આવી ગયું, Na, બરાબર। તો હવે આનું નામ થઈ જશે સોડિયમ એસિટેટ। તો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારની સોડા લાઇન એટલે NaOH અને CaO ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પહેલા શું દૂર થશે ખબર છે, આ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 સાથે અહીંયાથી આપણને શું મળી શકે એમ છે તો કે એક Na અને અહીંયાથી આ બીજો Na, Na2COO એટલે Na2CO2। હવે એવું તો કોઈ મિશ્રણ શક્ય નથી Na2CO2, પણ વિદ્યાર્થી મિત્રો હજી એક અહીંયા આપણને શું મળી શકે એમ છે, ઓક્સિજન, બરાબર। તો Na2CO2 હતું એમાં એક ઓક્સિજન ઉમેરી દીધું એટલે શું થઈ ગયું, CO3, તો Na2CO3। અહીંયા તમને પ્રશ્ન થાય કે વિદ્યાર્થી સાહેબ તમે કહેતા હતા કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, તો અહીંયા તો ક્યાંય લખ્યો નથી કાર્બન ડાયોક્સાઇડ, પણ અહીંયા લખેલો જ હતો આપણો CO2। કાર્બોનેટ આયન ની અંદર શું છુપાયેલું, કાર્બોનેટ આયન એટલે કોણ થાય વિદ્યાર્થી મિત્રો, CO3-2। તો કાર્બોનેટ આયન ની અંદર કોણ સમાયેલું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ CO2, બરાબર। હવે અહીંયાથી આ દૂર થઈ ગયું તો આ કાર્બન ની કેટલી સંયોજકતા ખાલી પડી, એક સંયોજકતા ખાલી પડી છે, અહીંયા હજી વિદ્યાર્થી મિત્રો શું બાકી છે તો કે હાઇડ્રોજન, તો આની એક સંયોજકતા બાકી, અહીંયા એક હાઇડ્રોજન બાકી, એક સંયોજકતા હાઇડ્રોજન થી પૂરી કરી ગઈ, CH4 આલ્કેન મળી ગયો। તો જો સોડિયમ
એસિટેટ આપણે લીધેલો છે જેમાં કેટલા કાર્બન હતા બે કાર્બન હતા તો એમાંથી જ્યારે આપણે આલ્કેન મેળવવાનો પ્રયત્ન કર્યો તો આપણને કેટલા કાર્બન વાળો આલ્કેન મળ્યો એક કાર્બન બે માંથી એક કાર્બન ઘટી ગયો તો આપણે શરૂઆતમાં જ વિદ્યાર્થી મિત્રો કીધેલું છે કાર્બોક્સિલિક એસિડ કરતા એક ઓછા કાર્બન પરમાણુ વાળા આલ્કેન મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી એક ઉદાહરણ તરીકે હું તમને પ્રશ્ન પૂછું કે મારે અહીંયા નિપજ તરીકે બ્યુટેન જોઈએ છે શું જોઈએ છે બ્યુટેન તો અહીંયા મારે બ્યુટેન એટલે ચાર કાર્બન થાય તો ચાર કાર્બન વાળો મારે આલ્કેન મેળવવો હોય તો મારે અહીંયા કેટલા કાર્બન વાળો એસિડ નો ક્ષાર લેવો પડશે સિમ્પલ જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાંચ કાર્બન વાળો મારે એસિડ નો ક્ષાર લો તો એક ઓછા કાર્બન વાળો આલ્કેન મળે તો અહીંયા મેં પાંચ લીધા હોય તો અહીંયા મને ચાર કાર્બન વાળો આલ્કેન મળી જાય તો વિદ્યાર્થી મિત્રો આલ્કેનની બનાવટની આ બે પ્રક્રિયાઓ જે આપણે અત્યારે જોઈ એ બંને પ્રક્રિયાઓ એકબીજાથી વિરુદ્ધ આમાં કાર્બનની સંખ્યા એટલે કે વુડ્સ પ્રક્રિયામાં કાર્બનની સંખ્યામાં વધારો થતો હતો જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બનની સંખ્યામાં શું થાય છે તો કે ઘટાડો બીજી એક પ્રક્રિયા આપણે જોઈ છે કાર્બોક્સિલિક એસિડમાંથી જ આલ્કેન મેળવવાની પ્રક્રિયા જોઈએ છીએ પણ અલગ પ્રક્રિયા તરીકે જોવાની છે કોલબે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા તમે વિદ્યુત વિભાજન પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં અભ્યાસ કરી ગયા છો એનોડ અને કેથોડ ની વાત હોય બરાબર શું છે પ્રક્રિયામાં તો કે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષારના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી એનોડ પર બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન પ્રાપ્ત થાય છે તો આપણો આલ્કેન વિદ્યુત વિભાજનમાં ક્યાં મળશે તો કે એનોડ ઉપર બરાબર પ્રક્રિયા દ્વારા સમજીએ બે મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સોડિયમ એસિટેટ નો સોડિયમ એટલે કે કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ છે સોડિયમ એસિટેટ એનું વિદ્યુત વિભાજન કરીએ તો એનોડ પર શું છૂટું પડે છે બેકી સંખ્યા બરાબર બેકી સંખ્યા એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કાર્બન લીધેલો હોત તો અહીંયા આપણને નિપજ મળતી નથી પણ અહીંયા કેટલા કાર્બન લીધેલા બે કાર્બન એટલે આપણને કેટલા કાર્બન વાળો તો કે બેકી સંખ્યામાં આલ્કેન મળે છે બરાબર અને કેથોડ ઉપર શું છૂટું પડી જાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ H2 અને NaOH તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આલ્કેનની બનાવટની મહત્વની ત્રણ પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો જેમાં પહેલી પ્રક્રિયા હતી વુડ્સ પ્રક્રિયા જેમાં કાર્બનની સંખ્યામાં વધારો થાય એના પછી કાર્બોક્સિલિક એસિડમાંથી જેમાં બે પ્રક્રિયા એમાં પહેલી પ્રક્રિયા એટલે ડી કાર્બોક્સિલેશન કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થતો હતો માટે એમાં એક કાર્બન ઓછો હોય એવા પ્રકારનો આલ્કેન મળતો હતો અને ત્રીજી પ્રક્રિયા જોઈ કોલબે વિદ્યુત વિભાજન જેમાં બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ એનોડ પર છૂટા પડે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મહત્વની આલ્કેનની બનાવટની પ્રક્રિયાઓની ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કેનના થોડા ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ